हेलो फ्रेंड्स, आज ना आपड़ा वीडियो नो टॉपिक छे थियरी ऑफ मशीन्स चैप्टर 7 बैलेंसिंग एंड वाइब्रेशन। आ आपड़ो आ चैप्टर नो पहलो लेक्चर छे। हवे आपड़े अलग अलग मशीन ने काम करता जोया हशे। ए कोई इंटरनल कंबशन एंजीन होय, स्टीम एंजीन होय, लेथ मशीन्स होय के पछी कोई पण बीजा कोई मशीन्स होय, तो आ मशीन्स नी अंदर अलग अलग भागो छे ते रोटेट थता हशे अथवा तो रेसिप्रोकेट थता हशे अने एक बीजा ने गति अथवा तो मोशन ट्रांसमिट करता होय। हवे आवा एक बीजा ने गति ट्रांसमिट करता जे भागो छे ते मोशन मां आवती वखते ते तेनो पोतानो जे सोलिड मास छे ए मास ने लीधे ते शुं थाय छे। આપણે અપ્લાઇડ મિકેનિક્સની અંદર આપણે આ વાતો છે એ ભણી ચૂક્યા છીએ, ફોર્સ અથવા તો ફોર્સના પ્રકાર। ફોર્સ છે તે રિઝલ્ટન્ટ ફોર્સ ક્યારે ઉત્પન્ન કરે અને એ રિઝલ્ટન્ટ ફોર્સને આપણે કઈ રીતના રિઝોલ્વ કરી શકીએ, લો ઓફ પેરેલોગ્રામ છે, લામિસ થિયરમ છે, લો ઓફ ટ્રાયંગલ છે, રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ છે, તો આ બધી મેથડ્સ એનાલિટિકલ અને ગ્રાફિકલ મેથડથી આપણે રિઝલ્ટન્ટ ફોર્સ છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે પ્રેક્ટિસ કરેલી છે। તો આવા અલગ અલગ મશીનના પાર્ટ્સ જ્યારે રોટેશનમાં આવે અથવા તો રેસિપ્રોકેટ થતા હોય ત્યારે તેના માસને લીધે અમુક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે એ ક્રિએટ થતો હોય। સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે આપણને ખબર છે, ગુજરાતીમાં તેને આપણે કેન્દ્ર ત્યાગી બળ કહીએ છીએ। હવે જ્યારે આ સોલિડ માસિસ છે એ પોતાના સેન્ટર ઓફ ગ્રેવિટી આપણે ફાઇન્ડ આઉટ કરતા શીખ્યા છીએ, તો જ્યારે આ સોલિડ માસિસ છે તે પોતાના સેન્ટર ઓફ ગ્રેવિટીને છોડીને અથવા તો પોતાની લાઇન ઓફ એક્શનને, પોતાની એક્સિસને છોડીને બીજા સેન્ટર ઓફ ગ્રેવિટી અથવા તો બીજી એક્સિસ ઉપર ફરવાનું ચાલુ કરે ત્યારે સેન્ટ્રીફ્યુગલ ફોર્સિસ છે જનરેટ થાય, ત્યારે કેન્દ્ર ત્યાગી બળ છે એ જનરેટ થાય। કેન્દ્ર ત્યાગી બળ એટલે કે જે રોટેટિંગ માસિસને કેન્દ્રથી દૂરની તરફ ખેંચીને લઈ જાય, આવા બળને આપણે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે કહીએ છીએ। ત્યારે તે શું કરે છે, તો આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે તે અનબેલેન્સ્ડ ફોર્સિસ છે ક્રિએટ કરે છે અને આ જે ફોર્સિસ છે તે ફ્રેમની અંદર મશીનના બીજા ભાગોમાં તે ટ્રાન્સમિટ થાય છે અને તેના લીધે ડિસ્ટર્બિંગ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે ક્રિએટ થાય અથવા તો અનબેલેન્સ્ડ ફોર્સિસ છે તે ક્રિએટ થાય છે, બરાબર। તો આ અનબેલેન્સ્ડ ફોર્સિસ છે તે શું કરે છે, તે મશીનના ભાગોને કાર્યરત થવામાં પ્રોબ્લેમ કરે છે, વાઇબ્રેશન ક્રિએટ કરે છે, અવાજ આપણને આવે છે એકદમ હમિંગ અવાજ આવતો હોય, વાઇબ્રેશન ક્રિએટ કરે, બરાબર, ફોલ્ટી કાર્યક્ષમતા ઉત્પન્ન થાય છે। તો મશીનને યોગ્ય રીતના કામ કરવામાં તે બાધારૂપ બને એવા અનબેલેન્સ્ડ ફોર્સિસ તે હોય છે અને તેથી તેને બેલેન્સ્ડ કરવા એ જરૂરી છે। તો બેલેન્સિંગ એ શું છે, જુઓ બેલેન્સિંગની અહીંયા એક ડેફિનેશન આપેલી છે, ઇટ ઇઝ અ ટેકનિક ટુ રિમૂવ અનવોન્ટેડ ઇનર્સિયા ફોર્સિસ એન્ડ ડિસ્ટર્બિંગ સેન્ટ્રીફ્યુગલ ફોર્સિસ। તો જે આ મશીન પાર્ટ્સની અંદર આવા જે અનવોન્ટેડ, જે આપણને જોતા નથી તેવા ઇનર્સિયા ફોર્સિસ જનરેટ થશે જ, બીજા પણ ઘણા ફોર્સિસ જનરેટ થશે જ અને તેના લીધે મશીન કાર્યરત થતું હોય, પણ અમુક એવા ફોર્સિસ છે કે જે અનવોન્ટેડ છે, જે આપણે ઉત્પન્ન કરેલા નથી, તે પોતાની રીતના ઉત્પન્ન થયેલા છે અને તેવા અનવોન્ટેડ ઇનર્સિયા ફોર્સિસ અથવા તો જે કેન્દ્ર ત્યાગી બળ એટલે કે જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ડિસ્ટર્બિંગ છે તેને મશીનમાંથી દૂર રાખવાની ટેકનિકને આપણે બેલેન્સિંગ કહીએ છીએ। જુઓ, સમજો કે અહીંયા એક આ માસ છે, એક ડિસ્ક છે, તે પોતાના એક્સિસ ઉપર તેનો સેન્ટર ઓફ ગ્રેવિટી અહીંયા હશે અને આ તેની લાઇન ઓફ એક્શન અથવા તો પોતાની રોટેટિંગ એક્સિસ છે। હવે જ્યારે તે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરતું હશે તો ડિસ્કનો સેન્ટર ઓફ ગ્રેવિટી અને શાફ્ટનો સેન્ટર ઓફ ગ્રેવિટી તે અહીંયા બંને કો ઇન્સાઇડ થવો જોઈએ। જો તે કો ઇન્સાઇડ ન થાય તો તે જે પ્રોબ્લેમ જનરેટ થાય છે એને કહેવાય ઇસેન્ટ્રિસિટી। ઇસેન્ટ્રિસિટી એટલે કે આ બંનેના
જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે એ એક જગ્યાએ ભેગા થવા જોઈએ તે થાય નહીં અને તેના લીધે શું થાય છે તેના લીધે અનબેલેન્સ્ડ ફોર્સિસ છે એ જનરેટ થાય છે બરાબર તો હવે આ જે બેલેન્સિંગ આપણે શબ્દ યુઝ કર્યો છે તે તમે બરાબર સમજી ચૂક્યા છો કે બેલેન્સિંગ એટલે શું તો બેલેન્સિંગ એટલે અનવોન્ટેડ ઇનર્શિયા ફોર્સિસ અથવા તો ડિસ્ટર્બિંગ સેન્ટ્રીફ્યુગલ ફોર્સિસ છે તેને મશીનના પાર્ટસ થી દૂર રાખવાની એ ટેકનિક છે એની જરૂરિયાત શું છે નીડ ઓફ બેલેન્સિંગ હવે જ્યારે આ મશીનના પાર્ટસ છે કાર્યરત થતા હોય ત્યારે બે પ્રકારના ફોર્સિસ છે જનરેટ થાય છે કયા બે પ્રકારના ફોર્સિસ છે જુઓ સ્ટેટિક અને ઇનર્શિયા ફોર્સિસ સ્ટેટિક એટલે કે સ્થિર બળો મશીનના વજનને લીધે મશીનના પાર્ટસના વજનને લીધે આ બળો છે એ ઉત્પન્ન થતા હોય બરાબર અને એ લોડના સ્વરૂપે એ ફોર્સ એ ગ્રેવિટેશનલ ફોર્સને લીધે ઉત્પન્ન થતા બળો છે અને તે નીચેની તરફ હોય તો આ સ્ટેટિક ફોર્સિસ છે અને બીજા છે ઇનર્શિયા ફોર્સિસ ઇનર્શિયા ફોર્સિસ એટલે કે જ્યારે કોઈ પણ પદાર્થ છે અથવા તો મશીનના પાર્ટસ છે ત્યાં જે ગતિમાં આવે તો તેને લીધે ઉત્પન્ન થતા જે ફોર્સિસ છે તેને ઇનર્શિયા ફોર્સિસ આપણે કહેશું તો આ બે પ્રકારના ફોર્સિસ છે એ મશીનની અંદર જનરેટ થતા હોય હવે જો તેને ઇફ નોટ બેલેન્સ્ડ ઇટ ક્રિએટ્સ રિઝલ્ટન્ટ ફોર્સિસ એન્ડ કપલ રિઝલ્ટન્ટ ફોર્સિસ એટલે કે પરિણામી બળો ઉત્પન્ન કરે છે પરિણામી બળો ઉત્પન્ન કરે છે જેથી કરીને તેને તે પરિણામી બળોને આપણે રિઝોલ્વ કરવા પડે અથવા તો તેને બેલેન્સ્ડ કરવા પડે તે કપલ પણ જનરેટ કરે છે કપલ એટલે કે સામસામેના ફોર્સિસ અનવોન્ટેડ સામસામેના ફોર્સિસ જનરેટ કરે છે અને તે ફ્રેમ્સમાં અને તેના અધર પાર્ટસની અંદર તે ટ્રાન્સમિટ થાય છે જે શું કરે છે જે સ્ટ્રેસ ક્રિએટ કરે છે બરાબર એ સ્ટ્રેસ આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલની અંદર આપણે સ્ટ્રેસ શબ્દ છે એ જોઈ ચૂક્યા છીએ અલગ અલગ પ્રકારના સ્ટ્રેસ પણ આપણે ભણી ચૂક્યા છીએ તો તે સ્ટ્રેસ જનરેટ કરે છે અને તેના લીધે મશીનની અંદર વાઇબ્રેશન જનરેટ થાય છે જો આ અનબેલેન્સ્ડ ફોર્સિસને બેલેન્સ ન કરવામાં આવે તો તે મશીનની ઇફિશિયન્સી ઓછી કરે છે મશીન છે એની લાઈફ ઓછી કરે છે અને અનવોન્ટેડ નોઇસીસ છે એ ક્રિએટ કરે છે તો આ ફોર્સિસ અનવોન્ટેડ ફોર્સિસને આપણે બેલેન્સ કરવા જરૂરી છે કોઝિસ ઓફ અનબેલેન્સ શું છે એટલે કે અનબેલેન્સના કારણો શું છે હવે આપણને ખબર છે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અથવા તો ડિસ્ટર્બિંગ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અથવા તો અનવોન્ટેડ ફોર્સિસ છે જનરેટ થાય છે કઈ રીતના થાય તો હમણાં જે આપણે વાત કરી તે રીતના કે જ્યારે કોઈ એક પાર્ટ મશીનનો પાર્ટ છે એ રોટેટ થવા અથવા તો રેસિપ્રોકેટ થવાનું શરૂઆત કરે છે ત્યારે તેના જે કેન્દ્ર તેનું જે કેન્દ્ર સેન્ટર ઓફ ગ્રેવિટી છે તે કોઇન્સાઇડ થવું જોઈએ શાફ્ટનું અને આ જે ડિસ્ક છે તેનું અહીંયા એનું સેન્ટર ઓફ ગ્રેવિટી હશે હવે આ સેન્ટર ઓફ ગ્રેવિટી કોઇન્સાઇડ ન થવાને બદલે તે શું થાય તે બંને ઇસેન્ટ્રિક થાય બરાબર તે અલગ અલગ જગ્યાએ બદલતું હોય કારણ કે તે રોટેટ થાય છે તો આ ઇસેન્ટ્રિસિટીને લીધે શું થાય છે તે અનવોન્ટેડ ફોર્સિસ છે જનરેટ કરે છે હવે આ ઇસેન્ટ્રિસિટી જનરેટ થવાનું કારણ શું છે ઇસેન્ટ્રિસિટી જનરેટ થઈ તેની પાછળનું કારણ છે ફોલ્ટી વર્કમેનશીપ એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા જ્યારે મશીનને ઇન્સ્ટોલ કરવામાં આવ્યું તેને ફેબ્રિકેટ કરવામાં આવ્યું ત્યારે તેની અંદર ફોલ્ટ રહી ગયેલો હોય એટલે કે આ મેન્યુઅલ એરર છે કે માણસની ટેકનિકલ ખામીઓને લીધે તેની આવડતને લીધે ઉત્પન્ન થતો આ પ્રોબ્લેમ છે ફોલ્ટી વર્કમેનશીપ બીજું છે નોન હોમોજીનિટી ઓફ મટીરિયલ એટલે કે જે મટીરિયલ છે એ હોમોજીનિયસ હોવું જોઈએ તે હોતું નથી ત્રીજું છે ડિફ્લેક્શન ઇન રોટેટિંગ પાર્ટસ સમજો કે આ પાર્ટ છે એની અંદર ડિફ્લેક્શન હોય તે વળી ગયેલા હોય તો પણ તેની અંદર છે એ ઇસેન્ટ્રિસિટી જનરેટ થશે બેન્ટ શાફ્ટ શાફ્ટ છે એ વળી ગયેલો હોય તો પણ ઇસેન્ટ્રિસિટી જનરેટ થાય અને નોન સિમેટ્રી ઇન કાસ્ટ પાર્ટસ જ્યારે શાફ્ટ છે અથવા તો જે ડિસ્ક છે તેને કાસ્ટિંગ પ્રોસેસની અંદરથી અથવા તો જે મશીનના પાર્ટસ છે જેને કાસ્ટિંગ પ્રોસેસ દ્વારા બનાવવામાં આવેલા હોય તો તેની અંદર સિમેટ્રી હોતી નથી અથવા તો તેનું મટીરિયલ જે નોન હોમોજીનિયસ હોય ત્યારે આ પ્રકારના
ઇસેન્ટ્રિસિટી અથવા તો અનવોન્ટેડ ફોર્સિસ છે જનરેટ થાય છે. તો આ બધા અનબેલેન્સ ના કોઝિસ છે. હવે અનબેલેન્સ ના કોઝિસ છે તેને દૂર કરવા હોય તો તેની રિમિડીઝ પણ એવી જ હોય. સમજો કે ફોલ્ટી વર્કમેનશીપ છે તેની રિમિડી શું હોય શકે? તો કોઈ એવા ટેકનિકલ વ્યક્તિ દ્વારા મશીન છે ઇન્સ્ટોલ થવું જોઈએ કે જેને બધા જ મશીનના પાર્ટસની એના જોઈન્ટ્સની તેને આવડત હોય, ફેબ્રિકેટ કરવા માટેની તેની ક્ષમતા હોય. એટલે વ્યક્તિ છે તે ટેકનિકલી સાઉન્ડ હોવો જોઈએ, મટીરિયલ છે એ હોમોજીનિયસ હોવું જોઈએ, ડિફ્લેક્શન રોટેટિંગ પાર્ટસ ની અંદર ડિફ્લેક્શન થવું જોઈએ નહીં, એટલે કે તેના સપોર્ટ્સ તેની ફ્રેમ્સ એ યોગ્ય રીતે ડિઝાઇન કરેલી હોવી જોઈએ જેથી કરીને કોઈ પણ પાર્ટ રોટેટિંગ પાર્ટસ ની અંદર ડિફ્લેક્શન આવે નહીં. શાફ્ટ છે તેને પણ બરાબર સપોર્ટ જો ન મળે તો તે ડિફ્લેક્ટ થવાના શક્યતાઓ વધી જાય. બરાબર, બિયરિંગ છે તેના ડિસ્ટન્સ જો વધારે રાખવામાં આવે તો શાફ્ટ છે ડિફ્લેક્ટ થવાનો છે. નોન સિમેટ્રી કાસ્ટ પાર્ટસ, કાસ્ટિંગ કરતી વખતે જે પાર્ટસ ની અંદર જે ડિફેક્ટ રહી જતી હોય તો તેને દૂર કરવી. તો આ બધી કોઝિસ ઓફ અનબેલેન્સ ની રિમિડીઝ છે કે જયારે અનબેલેન્સ ક્રિએટ થાય છે તો તેને કઈ રીતના દૂર કરી શકાય છે. હવે ઇફેક્ટ્સ ઓફ અનબેલેન્સ, તેની ઇફેક્ટ શું છે? અનબેલેન્સ જયારે ક્રિએટ થાય તો તેની ઇફેક્ટ્સ કેવી આવે? તો બેન્ડિંગ ઓફ શાફ્ટ, અનબેલેન્સ ફોર્સિસ ને લીધે શાફ્ટ છે બેન્ટ થાય. બરાબર, આપણે વર્લિંગ ઓફ શાફ્ટ છે તેના એક્સપેરિમેન્ટ પણ કરી રહ્યા છે તો આપણને ખબર છે કે અનબેલેન્સ ફોર્સિસ ક્રિએટ થાય તેના લીધે શાફ્ટ છે એ વર્લ થાય. બરાબર, અલગ અલગ સ્પીડ પર તે શાફ્ટ છે એ અલગ અલગ જગ્યાએથી બેન્ટ થતો હોય. એક્સ્ટ્રા લોડ ઓન બિયરિંગ્સ, જે તેના સપોર્ટ્સ છે તેના બિયરિંગ્સ છે તેની ઉપર વધારાના લોડ છે એ જનરેટ થાય અથવા તો આવે છે. ઇન્ક્રીઝ ઇન ફ્રિક્શન, ફ્રિક્શન છે વધારે આવવાનું છે અને વધારે ફ્રિક્શન થવાને લીધે પાર્ટસ ની અંદર ઘસારા થવાના છે. ઘસારાને લીધે શું થશે? તેની લાઈફ છે એ ઓછી થશે. વાઇબ્રેશન, બરાબર, અલગ અલગ અવાજો આવશે, મશીનના પાર્ટસ છે એકબીજા સાથે અથડાશે વાઇબ્રેશનને લીધે, હમિંગ નોઇઝ છે અનવોન્ટેડ નોઇઝ છે તે ક્રિએટ થશે અને ડ્યુ ટુ વેરિયેબલ લોડિંગ જનરેશન. હવે જુઓ અહીંયા ઇસેન્ટ્રિસિટીને લીધે તેનો જે સેન્ટ્રિફ્યુગલ ફોર્સ છે તે અલગ અલગ જગ્યા ઉપર આવશે અને આ તેના લીધે શું થશે? વેરિયેબલ લોડિંગ થશે. વેરિયેબલ લોડિંગ એટલે કે એક જગ્યા પર લોડિંગ થાય નહીં, અલગ અલગ જગ્યા પર લોડ છે એ આવે અને તેના લીધે શું થાય? ફટિક સ્ટ્રેસીસ છે જનરેટ થાય. ફટિક એટલે કે અચાનક જ કોઈ પાર્ટ છે એ રપ્ચર થાય, બ્રેક થાય અને અથવા તો ડિફોર્મ થાય. તો તેનું કારણ શું હોય? ફટિક સ્ટ્રેસ હોય. તો આ ફટિક સ્ટ્રેસ જનરેટ થાય. તો આ બધા જે છે તે ઇફેક્ટ્સ ઓફ અનબેલેન્સ છે. હવે બેલેન્સિંગ વિશે આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે એ આપણે પૂરો કર્યો. હવે ટાઈપ્સ ઓફ બેલેન્સિંગ એ કેવા કઈ કઈ પ્રકારના હોઈ શકે તે આપણે આવતા વિડીયો લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી ટેક કેર, થેન્ક યુ.